લખીલાલ લાઈવ ન્યૂઝ. મિત્રો, આજે આપણી સાથે બોલીવુડના સુપ્રસિદ્ધ ગાયક દર્શનભાઈ રાવલ છે. 22 વર્ષની ઉંમરે એમણે બોલીવુડમાં જબરજસ્ત હલચલ મચાવી દીધી છે. તમે એમનું આ સોંગ તો સાંભળ્યું જ હશે, અકેલે હૈ તો ક્યા ગમ હૈ. આવા અનેક ગીતો એમણે આવડી નાની ઉંમરમાં આપી અને દેશભરમાં યુવાન હૈયાઓમાં હલચલ મચાવી છે. રાજકોટમાં ગઈકાલે હજારો લોકોને એમણે ખુશ ખુશ કરી દીધા હતા. આજે અકીલાના આંગણે આપણી સાથે આવ્યા છે કમલેશભાઈ જોશી અને બધા મિત્રો સાથે, રાહુલ જોશી, પપ્પુ જોશી, બધા ભરત જોશી બધા પરિવાર સાથે એવું અહીંયા આવ્યા છે મહેમાન ત્યાં. તો આપણે એમની સાથે થોડી વાતચીત કરી અને એમના જીવનના થોડા પ્રસંગો પણ યાદ કરીએ. દર્શનભાઈ, 22 વર્ષની આવડી નાની ભાઈએ આટલી બધી પ્રસિદ્ધિ મળી છે તો શું લાગે, તમને કેવું ફીલ થાય છે? હજી મને તો આઈ થિંક નોર્મલ જ ફીલ થાય છે. હજી મને એવું લાગે છે કે હું અંદર છું અને આઈ એમ સ્ટીલ મેકિંગ મ્યુઝિક, મ્યુઝિક કરી રહ્યો છું. આઈ સ્ટાર્ટેડ ધેટ મેકિંગ મ્યુઝિક, મ્યુઝિક કરી રહ્યો છું. આઈ સ્ટાર્ટેડ ધેટ, મેં સ્ટાર્ટ કર્યું હતું મારા ઘરની અંદર ગિટાર પ્લે કરવાનું અને ગાવાનું. જે દેટ્સ હાઉ જર્ની મારી સ્ટાર્ટ થઈ અને પછી સ્ટેપ બાય સ્ટેપ બાય સ્ટેપ આગળ વધતો ગયો. હજી મને એવું લાગે છે કે હું મારા ઘરમાં મ્યુઝિક કરું. કાલે હું રાજકોટ આવીને પરફોર્મ કર્યું તો મને એવું જ લાગ્યું મેં મારા ફેમિલી મેમ્બર્સ માટે મ્યુઝિક કર્યું. મિત્રો, અમને કોઈ જ હજી આ બોલીવુડનો નશો ચડ્યો નથી, આપણા માટે બહુ જ મોટી વાત છે. અને આપણે આશા રાખી કે જ્યારે ખૂબ હજી પણ આગળ વધશે ત્યારે આ ની આ સાદા એમની રીએ. મિત્રો, આપણે એમને પૂછીએ કે વાત કરીએ કે તમારી કેરિયર શરૂ થયા પછી કેવા કેવા તમને અનુભવો થયા છે, ક્યાં ક્યાં તમને ઓબ્સ્ટેકલ્સ નડ્યા છે? જ્યારે મેં સ્ટાર્ટ કર્યું ત્યારે બહુ બધા ક્વેશ્ચન્સ હતા કે ભાઈ મ્યુઝિક એ કરિયર ઓપ્શન નથી, કે મ્યુઝિકની અંદર તમે કમાઈ ના શકો, મ્યુઝિક તમારું લાઈફનું કરિયર ના બની શકો. તો આવા બધા ક્વેશ્ચન્સ મારી ઉપર હતા. પણ આઈ થિંક મારે મ્યુઝિક જ કરવું હતું પહેલેથી અને ઇટ વોઝ વેરી ક્લિયર. એટલા માટે કદાચ એન્જિનિયરિંગ હું કરતો હતો અને પછી એન્જિનિયરિંગથી ડ્રોપ આઉટ થયું અને કોલેજ ત્યારે વસ્તુ આવડો હતો કોલેજ. પણ આઈ વોઝ ઓલવેઝ ફોકસ કે મારે મ્યુઝિક કરવું છે અને એટલા એટલા માટે મેં અમદાવાદની અંદર જ્યારે હું નાનામાં નાની જગ્યાથી મોટામાં મોટી જગ્યા ઉપર આઈ યુઝ ટુ પરફોર્મ રોસ્ટાર જે રિયાલિટી શો થયો એની પહેલાં, તો મને જ્યાં એક તક મળતી હતી હું જઈને ગાતો. પછી કોલેજ કોમ્પિટિશન હોય કે કોઈનું લગ્ન હોય કે કોઈ કોઈ રેસ્ટોરન્ટ હોય કે કંઈ બી હોય, મને ગાવાની બિલકુલ શરમ હતી, ક્યાંય ગાતો. અને આઈ થિંક એ બધી વસ્તુએ મને ટ્રેન કર્યો અને જ્યારે એક મોટી ઓપોર્ચ્યુનિટી મને મળી અને મારા મને હંમેશા એવું લાગે છે કે દરેક માણસને ઓપોર્ચ્યુનિટી મળે છે પણ એ જ્યારે ઓપોર્ચ્યુનિટી મળે છે ત્યારે તૈયાર છે કે નહીં. મિત્રો, આ બહુ મોટી વાત છે. એમણે નાના નાના કાર્યક્રમોમાં પણ કોઈ શરમ રાખ્યા વિના મ્યુઝિકની સાથે જીવ વણી લીધો અને જ્યાં તક મળી એ પછી એમણે તક અપનાવી લીધી, પકડી લીધી છે. જી, અપને સાવ પછી રિયાલિટી શો થયો સ્ટાર્ટ થશે એની ઉપર હું આવ્યો ને એના પછી તો આખા ગુજરાત અને આખા ઇન્ડિયાએ મને સપોર્ટ કર્યો. મેં જે ગીત લખેલા હતા બંધ રૂમની અંદર એ બધા ખુલી ગયા અને આખા ઇન્ડિયામાં, નોટ જસ્ટ ઇન્ડિયા ઓલસો વર્લ્ડ વાઇડ લોકોને સોંગ્સ ગમ્યા છે. બસ પહેલો બ્રેક ક્યાં મળ્યો તમને? પહેલો બ્રેક મને જ્યારે શો ચાલતો હતો ત્યારે હિમેશ રેશમિયા, જેને હું મેન્ટર માનું છું, જેને મને બહુ સપોર્ટ કર્યો છે, એમને મને શો વખતે કીધું કે હું તને ગવડાવી શકું. મને એવું લાગ્યું કે આ રિયાલિટી શો માં ટીવી પર બધા લોકો કહેતા હોય છે કે વાસ્તવમાં બનતું નથી, જે બહુ જ બધા બીજા લોકો સાથે મારે થયું, જે લોકોએ મને કીધું કે હું તને ગવડાવી શકું. રસ્તા પછી મળવા માટે ગયો હતો, કોઈ પોઝિટિવ રિસ્પોન્સ નહોતો. સો લાસ્ટ જયારે મને એવું લાગ્યું કે મારે હવે મુંબઈમાં નથી રહેવું, આ જગ્યા મારા માટે નથી, તો એ દિવસે આઈ કોલ્ડ હિમેશ સ્ટેશન અને હિમેશ સ્ટેશનને ફોન કર્યો. મેં કીધું કે સર હું દર્શન ગુજરાતથી આવ્યો હતો રસ્તામાં હતો. મને સિમ્પલી એક જ વર્ડ કીધું કે કાલે 5 વાગે આપણે સ્ટુડિયોમાં મળીએ છીએ. 9 સેકન્ડનો ફોન હતો મને જ્યાં છે. એના પછી પહેલો મારો બ્રેક હતો પ્રેમ રતન મારું સ્ટાર્ટિંગને 2 લાઈન ગાઈ દીધી, ફક્ત 2 લાઈન સલમાન ખાન માટે. બોલિવૂડના અંદર પહેલો બ્રેક મારો પ્રેમ રતન ધન પાયો હતો, જે બહુ બધા લોકોએ નથી કર્યો. જબ તુમ ચાહોની અંદર મેં થોડું ગાયું છે. એના પછી સનમ તેરી કસમનું ખીચ મેરી કોઈ, મેં વો ચાંદ, અને એના પછી બેખુદી અક્ષર ટુના અમુક ગીતો ગાયેલું છે. બહુ બધા બીજા ગીતોના વાત કર્યા છે. મિત્રો, દર્શનભાઈ સંઘર્ષ તો કર્યો જ છે, જે નાના નાના પ્રોગ્રામો આપ્યા કોઈ શરમ સંકોચ વિના. પણ આપણે એમને કહીએ કે તમારા પરિવારનો કેવો તમારો આમાં સહકાર રહ્યો? સો આઈ થિંક હું મારા પોતાના ગીતો લખું બી છું. ઓહો, રાઇટિંગ પણ કરો છો? સો આઈ થિંક એ મારા પપ્પા થ્રુ આવ્યું છે રાઇટિંગ, કારણ કે મારા પપ્પા ખુદ લખે છે, રાઇટર છે અમદાવાદની અંદર રાજીવ રાવલ. સો લખવાનું કદાચ એમના અંદરથી જ આવ્યું અને મમ્મીને હંમેશા ઘરની અંદર ગાવાનો શોખ રહેલો છે. સો ગાવાનું મમ્મીના તરફથી આવ્યું. સો ઘરની અંદર હંમેશા ઇટ વોઝ વેરી બહુ જ લિટરેચર વાળું માહોલ હતું. પપ્પા હંમેશા સારી સારી વાત ઘરની અંદર અમારા બહુ સારી સારી વાત લિટરેચરની ન્યૂઝ
કલ્ચરની મ્યુઝિકની વાત હંમેશા મોરલ અને સારા માણસ પણ એની વાતો થતી હતી. કેમ કે બધું અમારા ફેમિલીના અંદર કલ્ચર છે અને કદાચ મારા અંદર આવ્યું છે કે દેટ ઇઝ બીકોઝ ઓફ માય પેરેન્ટ્સ વાળા અમે પણ કારણે આવ્યું છે. એક સારા ગમે કામ તો કોઈ બી કોઈ માણસ કંઈ બી કરી દે પણ એક સારા વ્યક્તિ બનવું બહુ જરૂરી છે. કદાચ મારા મમ્મી પણ છે પણ એ કદાચ એ બધી સારી વસ્તુઓના કારણે જ આજે હું જ્યાં છું એ બધું એના કારણે જ છે. પણ હવે પછી તમે ક્યાં પહોંચવા ક્યાં માગો છો? હું હજી તો બહુ જ બધું મ્યુઝિક કરવા માગું છું અને બહુ સારા સારા જેટલા બી મ્યુઝિક મોટા ડાયરેક્ટર્સ છે એ માટે ગાવા માગું છું. પ્લસ હું પોતે ગુજરાતી મને હોવાનો બહુ જ મોટો ગર્વ છે. ગુજરાતી લોકોએ ગુજરાતી મ્યુઝિક આપીશ. તો મેં સ્ટાર્ટ કર્યું હતું લાસ્ટ યર રોમેન્સ કોમ્પ્લિકેટેડ જેના અંદર મેં પહેલા વરસાદ લખ્યું ગુજરાતમાં મેં બહુ જ હિટ થયું. એના પછી તું તો ગયો જે ફિલ્મ આવી તેના અંદર મેં મ્યુઝિક આપ્યું હતું. બહુ બધા સોંગ્સ કર્યું છે સંગીત અને પણ સંગીતનું મ્યુઝિક આપવું એ પેશન ખરું. કોઈ પણ મ્યુઝિક સાથે હું જોડાયેલો છું. પછી લખવાનું હોય કે ગાવાનું હોય કે બનાવવાનું હોય કારણ કે ક્રિએશન એક આખી અલગ વસ્તુ છે. તો મેં બહુ બધા ગીતો ગુજરાતીના અંદર બનાવ્યા આપ્યા છે અને આગળ બી બહુ સારા સારા સુપર. પણ તમને લાગે છે ગુજરાતીમાં કંઈ કરી શકો? મેં કરે છે નહીં એમ નહીં કંઈ સારું કાઠું કાઢી શકાય એવું લાગે. કારણ કે આપણે લગભગ પિક્ચરની સ્ટોરીઓ જુઓ માવજત જુઓ તો લગભગ પીટાઈ જાય છે. આટલી બધી ફિલ્મો આવે બહુ ભાગ્યે જ એક બે પિક્ચરો ચાલતા હોય છે. બહુ જ આઈ થિંક. પણ મારા ખ્યાલથી જે ગુજરાતી ઓડિયન્સ છે બહુ સ્માર્ટ છે. એને ખબર છે કે ઓડિયન્સને શું જોવું છે. પિતા એટલા માટે જાય છે કે બહુ બધી એક જ પ્રકારની ફિલ્મ આવી છે અને ઓડિયન્સ ગુજરાતી ફિલ્મ તો છોડો બોલિવૂડની ફિલ્મ બી હવે બહુ જે સારી હોય છે એ જ જોવે છે. નો બડી વોન્ટ્સ ટુ વેસ્ટ મની. તો મારા ખ્યાલથી જો સારી ફિલ્મ હશે ગુજરાતી તો લોકો જોવા જશે. ઓછા સપના આવશે 100%. આપણે પણ આશા દર્શનભાઈ એવું જેવું હિન્દીમાં નામ છે એવું જ મોટું પદાર્પણ કરે અને સંગીત પણ આપણને સારામાં સારું આપે. હવે તમારા આવનારા પિક્ચરો ક્યાં છે? ગાંગુલી સાથે મારા ગીતો આવી રહ્યા છે, મિથુન સાથે અમુક સોંગ આવી રહ્યા છે અને ગુજરાતીની અંદર વાત કરીએ તો આવું જ રહેશે કરીને એક ફિલ્મ આવું જ રહેશે જે બાજુ એના મ્યુઝિક ના બે ગીતો હું કરી રહ્યો છું. અને બસ આ બધા આદિશ્ય અને બહુ બધા પોતાના મારા લખેલા ગીતો બી બહાર આવી રહ્યા છે. પોતે સોંગ રાઇટર પણ કિશોર કુમાર જેવી પ્રતિભા છે. આપણે આશા રાખીએ તેઓ છે પણ હેન્ડસમ એટલે કદાચ કલાકાર તરીકે કાઠું કાઢે તો નવાય નહીં. અભિનયનો શોખ કરો. મેં હમણાં જ એક ફિલ્મ પટેલ વર્સિસ પેટ્રિક અને હવે બીજી એક ફિલ્મ એટલે એ તો છે જ ડેફિનેટલી ડુઇંગ ઇટ. ગુજરાતી ફિલ્મ જ છે અને બીજી બી એક ફિલ્મ છે જેનું નામ હજી ડિસાઇડેડ નથી બટ એ આ વર્ષે ડિસેમ્બરમાં આવે છે. પણ દર્શનભાઈ જૂના ગીતો માટે શું કેવું છે? આજે પણ એ ના 50-60 ના દાયકાના હજી જીવતા છે એને હંમેશા જીવતા રહે છે તમને ગમે ખરા. અને હું એક ગીતો મારા સ્ટેજ પર ગાઉં બી છું. જૂના ગીતો ગાઉં છું અને જૂના ગીતોને કદાચ હું નવી રીતે પ્રેઝન્ટ પણ જૂના ગીતો પણ ગાઉં છું. ડેફિનેટલી એ ગીતો હંમેશા પણ એ લિરિક્સ જેવું હવે કરી શકાય ખરું. શૈલેન્દ્ર લખતા શાહિદ લખતા એ આપણને ડેપ્થ નથી જોવા લેજેન્ડ ક્લાસ આખો અલગ થઈ ગયો છે. સો જે યુથ છે ખબર નહીં ઇટ્સ નોટ ગોઈંગ ટુ ધ લિટરેચર જે લિટરેચર જવું જોઈએ. એટલા માટે કદાચ ગીતો હોય કઈ બી હોય એ બધું હવે આઈ થિંક જે પાર્ટી નંબર્સ છે કે આ છે. પણ તમને એક વાત કહું કે રાજકોટમાં પહેલી મેં ગુજરાત દિવસ હોય ત્યારે હંમેશા મેં શરૂ કરાવ્યું કોર્પોરેશન પાસે યસ જૂના ગીતોનો એક કાર્યક્રમ રાખે છે અને બોલ ત્યાંથી મુંબઈના સારા સારા આર્ટિસ્ટો વાચક આવે છે. તો યુવાનો એટલા બધા આવે છે આપણે માની લો 20-1000 લોકો લગભગ તે રીતે ભેગા થાય છે બાલભવનમાં. એમાં યુવાન વર્ગ જબરજસ્ત આવે છે એટલે મને લાગે જૂના ગીતો હજી પસંદ તો છે. તમે જોશો હવે તો એવું થઈ ગયું છે કે તમે અત્યારે બોલિવૂડની નવી ફિલ્મોમાં બી જૂના ગીતોને રીક્રિએટ કરવામાં આવે છે. કારણ કે એ જૂના ગીતોની મેલેડી જેવી હવે બની નથી છે. નથી નથી રાઈટ. તો જૂના 90% આપણે જેટલા બી અત્યારે આપણે જોતા જશો ટી સિરીઝ અને એની કોઈ બી મ્યુઝિક લેવલ પર એમના પોતાના જૂના ગીતોને લોકો રીક્રિએટ કરી રહ્યા છે અને નવા સિંગર પાસે દોડાઈ રહ્યા છે. જૂના ગીતો માટે પણ એવો લગાવ છે અને એનો ઉપયોગ થાય છે બહુ નિખાલસતાથી કબૂલ કરે.
આસ્થાથી કબૂલ કરે. આપણે વિનંતી કરી દર્શનભાઈને કે આપ સૌને જો એમને અનુકૂળતા હોય તો એક બબે લાઈન કઈ પણ જૂના અને નવા ગીતોની એક એક ગીત હું ગાઈશ પહેલા, જેનાથી સ્ટાર્ટ કરીશ. મારું પોતાનું જ છે પહેલી મોહબ્બત, જેને તમે લોકોએ બહુ જ સપોર્ટ કર્યો અને ગીત બહુ જ મોટું ગીત કર્યું. મેરા દિન મે તુ મેરી શામ મે તુ મેરે રાત કે સપનો મે તુ મેરી આહટ તેરા નામ લે એ બાત તુ માન લે. સૌ સાલ કા મેરા એક દિન હો જિસમે તેરી તસવીર ના હો. મેરી પહેલી મોહબ્બત, પહેલી મોહબ્બત, પહેલી મોહબ્બત હે આપ સૌ. એક અજનબી હસીના સે યું મુલાકાત હોગા, એ ના પૂછો કુછ એસી બાત હો ગઈ. એક અજનબી હસીના સે યું મુલાકાત હો ગઈ. મિત્રો જમાવટ કરી દીધી. આજે એક એક વિનંતી કરી કે અકેલે હે વાળું એક બે લાઈન સંભળાવે આપણે. અકેલે હે તો ક્યા ગમ હે, ચાહે તો હમારે બસ મે કુછ નહીં, બસ એક જરા સાથ હો તેરા, થોડે હે તો અકેલે હમ. ખૂબ ખૂબ આભાર, ખૂબ આભાર. મજા આવી, અમારા મિત્રોને પણ ખૂબ આનંદ આવ્યો હશે અને પ્રતિભાવો આવશે એમને આપને ચોક્કસ જણાવશો. ફરીને ફરી અખિલાએ જરૂર પધારતા રહ્યો એવી અમને આશા છે. ડેફિનેટલી.